નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારીની બ્યુટી એક્સપર્ટ નેહા કંસારા દ્વારા સંચાલિત બ્યુટી એકેડેમીનું નામ ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થયું છે ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કરવા માટે બ્રાહ્મણી ઇવેન્ટ્સ અને એક્ઝિબિટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક પ્રયાસ થયો હતો અને સૌપ્રથમ વખત ઇન્ડિયન બ્રાઇડલ મેકઅપ અંગે સત્તાવાર પ્રયાસમાં આ સફળતા મળી હતી અને આ પ્રયાસને ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કરવામાં આવ્યું છે આ સમગ્ર પ્રયાસમાં નેહા બ્યુટીઝ એકેડેમી અંતર્ગત તૈયાર થયેલા નવસારીથી ખુશાલી કંસારા નીલમ કંસારા વિદ્યાંગના કંસારા રેખા કંસારા ઉપરાંત મહુઆ વેસમા વાંસદા અને અન્ય સ્થળોથી પણ સહયોગીઓએ ભાગ લીધો હતો ગુજરાતમાંથી કુલ ચારસો ને પચાસ જેટલા સહભાગીઓ અને ભારતમાંથી અગિયારસો ને લોકોએ આ રેકોર્ડ સ્થાપિત કરવા માટે પ્રયાસમાં સહયોગ આપ્યો હતો અને પરિણામે આ રેકોર્ડ અંકિત થયો છે ત્યારે આ રેકોર્ડમાં નવસારીની નેહાઝ બ્યુટીઝનો પણ ઉલ્લેખ છે અને તેને સહયોગ આપવા બદલ ગ્રીન્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે હું નેહા કંસારા ઘણા બધા સ્ટુડન્ટ્સે પાર્ટ કર્યો હતો અને ગુજરાતથી ઓલમોસ્ટ સાડી ચારસોથી ઉપર પાર્ટિસિપન્ટ્સ હતા અને ઓલ ઇન્ડિયા લેવલે લાઈક દરેક સ્ટેટને કવર કરતાં એક હજાર એકસો છેતાલીસ પાર્ટિસિપન્ટસે પાર્ટ કર્યું હતું અને બહુ મોટો વિક્રમ સર્જન કર્યું છે એન્ડ દરેક સ્ટુડન્ટસે લાઈક જે આપણા લોકડાઉન પિરિયડમાં ક્રિએટિવિટી વાઇઝ જે પાર્ટિસિપન્ટ્સ કે જે આર્ટિસ્ટ થોડા લો થઈ ગયા હતા તો એક બુસ્ટપ મળી ગયું બધાને અને ફરીથી એ લોકો ગ્રાઉન્ડ ઉપર કામ કરવા માટે એટલા જ ઉત્સાહિત થઈને બેક થાય છે સો ધીસ વોઝ અ ગ્રુપ ઇવેન્ટ અને વી વોર સક્સેસફુલ ઇન ધીસ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મે માય સેલ્ફ ખુશાલી કંસારા હું નેહા કંસારાની ડોટર બોલું છું આખા વર્લ્ડમાંથી પહેલી વખત ઇન્ડિયામાં ગિનસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું થયું હતું અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ માટે અને મને એટલું પ્રાઉડ ફીલ થતું હતું કારણ કે હું હમણાં જ શીખી હતી અને ફર્સ્ટ ટાઈમમાં જ હું અટેમ્પ કર્યું અને હું એમાં જીતી બી ગઈ એટલે મને પોતા પર બહુ પ્રાઉડ ફીલ થતું છે કે હું એમાં પાર્ટ લીધો અને હું જીતી ગઈ વાત કરીએ કોરોનાની તો કોરોનાનો આજે માત્ર એક કેસ નોંધાયો છે જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે જે આપણા સૌના માટે ખૂબ સારા સમાચાર ગણી શકાય પરંતુ આગામી દિવસમાં કોરોના વધુ વિકરાળ બનીને આવે એવા સમાચારો વિશ્વ ફલક પરથી આપણે સાંભળી રહ્યા છે ત્યારે આપણે સૌએ સાવચેત રહેવાની જરૂર છે આજે જે કોરોનાનો પોઝિટિવ દર્દી નોંધાયો છે તે પિનલ મનોજભાઈ શાહ છવ્વીસ વર્ષીય છે અને બ્રાહ્મણ ફરિયુ સિસોદરાના રહેવાસી છે ત્યારે આ વ્યક્તિના સાથે અત્યાર સુધી કોરોનાના કુલ કેસની સંખ્યા પંદરસો બે થઈ છે તો કોરોનાની સારવાર લેતા ત્રણ દર્દીઓને આજે રજા આપવામાં આવી છે જે દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં છગનભાઈ બાલાભાઈ આહિર આહિર ફરિયા છીનમ તાલુકો જલાલપુર સેના ભરતભાઈ બોદાલિયા કે ત્રેવીસ વર્ષીય છે અને એ જ ઘરના આર્યન ભરતભાઈ બોદાલિયા એટલે કે આ બંને એક જ ભાઈ બહેન છે અને એ બંનેને પણ કોરોના પોઝિટિવ હતા તેમને આજે રજા આપવામાં આવી છે આમ જિલ્લામાં ત્રણ દર્દીઓને રજા આપતા અત્યાર સુધી કુલ તેરસો બ્યાસી દર્દીઓ સાજા થયા છે કોરોનાને લઈને આજે કોઈપણ વ્યક્તિનું અવસાન થયું નથી એટલે મૃત્યુઆંક આંક એકસોને બે પર યથાવત છે તો જિલ્લામાં વિવિધ સ્તરે અઢાર દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં સિવિલ હોસ્પિટલ નવસારીમાં એક સીસીસી કૃષિ યુનિવર્સિટી એરુ ખાતે એક હોમ આઇસોલેશન અંતર્ગત નવસારી તાલુકામાં પાંચ ચીખલી તાલુકામાં ચાર ગંદેવી તાલુકામાં એક ખેરગામ તાલુકામાં એક વાંસદા તાલુકામાં બે અને જલાલપોર તાલુકામાં ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે નવસારી જિલ્લા માસ્ટર એથ્લેટિક એસોસિએશન દ્વારા નવસારી કૃષિ કોલેજના વાઇસ ચાન્સેલરનું અભિવાદન કરવામાં આવ્યું હતું આજરોજ દક્ષિણ ગુજરાતના કોળી સમાજના અગ્રણી સામાજિક કાર્યકર અને હાલમાં જ નવા વરાયેલા કૃષિ યુનિવર્સિટીના નવસારીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ઝીણાભાઈ પટેલનું નવસારી જિલ્લા માસ્ટર એથ્લેટિક્સ એસોસિએશનના હોદ્દેદારો નવનીત પટેલ કાંતિ પટેલ યોગેશ મહેતા અશોક ટંડેલ હિતેશ પટેલ હિરેન પટેલ દીપક પટેલ દ્વારા પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર આપી અભિવાદન કરી તેમની પ્રવૃત્તિ અને કામગીરીને બિરદાવી હતી તેઓ જે પદ ઉપર બિરાજમાન છે તે પદે તમામ સિદ્ધિ હાંસલ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી ડૉક્ટર ઝીણાભાઈ પટેલે એસોસિએશનનો આભાર વ્યક્ત કરી સફળતા ઈચ્છી સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી નવસારી જલાલપુર તાલુકા વેસમા પાસે તાળિયા ગામ રહેતા ભીખુભાઈ મંગાભાઈ આહિર જેઓ પશુપાલન કામકાજ કરે છે તેઓને ત્યાં એક ગાય વેટરનરી ડૉક્ટર મેહુલ ઠાકોર દ્વારા બીજદાન કરવામાં આવ્યું હતું આ ગાય ગર્ભવતી રહી હતી જેને પગલે ગાયને પ્રસૂતા થતાં ગાયે બે બાળકને જન્મ આપ્યો છે જેમાં એક નર અને એક માદા જન્મ થતાં ગામમાં કુતુહલની લાગણી જન્મી છે જાણકાર મત મુજબ હજારે એક જ ગાય આ રીતે બે બચ્ચાને જન્મ આપે છે હાલમાં માતા થતા બાળકો સ્વસ્થ છે વિઠ્ઠલ મંદિરથી રામનગરને જોડતો રોડ રેલવે ટ્રેકના કારણે ખૂબ જ સાંકડો બની ગયો છે ત્યાંથી આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રોડ પર ખાલી ટુ વ્હીલરથી જ જવાય છે અને રસ્તામાં પડેલ ખાડાના કારણે ગાડીઓ સ્લીપ ખાય છે નવસારી વિજલપુર નગરપાલિકા આ રોડને પહોળો કરે એવું ત્યાંના લોકોમાં માંગ ઉઠી છે શ્રી શિવ કૃપા સ્વામી સમર્પણ આશ્રમ દાંડી દ્વારા આઠ દિવસની ઓનલાઈન શિબિરનો આજ રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં યુટ્યુબ તેમજ અન્ય ચેનલો પર સવારે છથી આઠ સુધી લાઈવ મહાશિબિર આજથી શરૂ કરવામાં આવી હતી જે આઠ દિવસ ચાલુ રહેશે આ શિબિરનો આજ લાખો લોકોએ લાભ લીધો હતો ગણદેવી તાલુકાના પીપલધરા આહિરવાસમાં રહેતા ડાહીબેન છીબાભાઈ આહિર જેઓ બાસઠ વર્ષના હતા કે જે છેલ્લા બે વર્ષથી મગજની માનસિક બીમારીથી પીડાતા હતા જેને લઈને ડાહીબેને ઘરના ઉપરના રૂમમાં આવેલ બારીના સળિયા સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો આ બનાવની ફરિયાદ છીબુભાઈ લાલુભાઈ આહિરે ખારેલ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવતા ખારેલ ચોકીના પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કિસાન સન્માન્ય નિધિ અન્વયે નવસારી એપીએમસી ખાતે પચીસ ડિસેમ્બરના રોજ સવારે અગિયાર કલાકે સ્વર્ગીય માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિએ નરેન્દ્ર મોદીના જીવન પ્રસારણ જોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટિલ તેમજ ધારાસભ્ય પિયુષ દેસાઈ ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ ખાસ ઉપસ્થિત રહેશે કાળા કાયદાને લઈ ખેડૂત આંદોલનને આજ રોજ સત્તાવીસ દિવસ પૂર્ણ થવાની આરે છે તેમ છતાં હજી સુધી ખેડૂતોને ન્યાય મળ્યો નથી જેને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત સંગઠનને ટેકો આપવા આંદોલનમાં સમગ્ર કોંગ્રેસ જોડાઈ છે જેમાં આજે તારીખ તેવીસના રોજ ખેરગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પાણી ખડક સર્કલ ખેરગામ ખાતે કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ યુવાનોએ જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનને અમે સમર્થન કરીએ છીએ અને છેલ્લે સુધી ખેડૂતોને સાથે ઊભા રહીશું નવસારી જિલ્લામાં પ્રોહિબેશન પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ કામે લાગી છે જેને લઈને નવસારી એલસીબીના ટીમ આગામી નાતાલના તહેવારને લઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ટાંકલ ચાર રસ્તા પાસે જીજે જે પંદર સીબી સત્તાવન બ્યાસી નંબર ની કારમાંથી કુલ એક લાખ દારૂ સાથે બે આરોપીને ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અશ્વિનીજી શર્માનો નવસારી પ્રવાસ દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના નવા નિયુક્ત કુલપતિ શ્રી જીણાભાઈ પટેલ સાહેબ સાથે મુલાકાત થઈ આ મુલાકાત દરમિયાન વિવિધ શૈક્ષણિક વિષયો કૃષિ શિક્ષા અને કૃષિ યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ હેતુ ચર્ચા કરી હતી આ મુલાકાત દરમિયાન એગ્રી વિઝનના ગુજરાત પ્રમુખ શ્રી પરાગભાઈ પંડિત અને નવસારી વિભાગ સંયોજક શ્રી હર્ષિત દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ તરફ હિલ સ્ટેશનની વાત કરીએ તો પર્યટન સ્થળ એવા માઉન્ટ આબુમાં દિવસો દરમિયાન તાપમાન ન્યૂનતમ રહેવા પામ્યું છે બુધવારના રોજ ન્યૂનતમ તાપમાન જીરો ડિગ્રી સુધી પહોંચ્યું હતું જરૂરથી આ તાપમાનને લઈ આજુબાજુનું જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ સાથે સહેલાણીઓ આ ઋતુની મજા માઉન્ટ આબુમાં માણી રહ્યા છે વાત હવામાનની કરવામાં આવે તો આ જ નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ ત્રણ અંશ જ્યારે ન્યૂનતમ તાપમાન નવ પોઈન્ટ ચાર અંશ નોંધાયું હતું સવારના સમયે ભેજનું પ્રમાણ સત્તાણું ટકા જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ સાત હતું હવાની ઝડપની વાત કરવામાં આવે તો બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકે જેની દિશા દક્ષિણથી પશ્ચિમ તરફ હતી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો